કીમની સંસ્કાર વિદ્યાલયના યોજાયેલા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા એક પગલું જીવન યાત્રા તરફનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કીમની શુભમ સોસાયટી ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલયના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ એક પગલું જીવન યાત્રાની થીમની કૃતિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મારી બેબી સંસ્કાર સ્કૂલમાં જ્યારથી ભણે છે ત્યારથી એના રિઝલ્ટમાં મને સુધારો જોવા મળે છે. નવી નવી પ્રવૃત્તિમાં પણ એ સારો એવો ફાળો મળે છે એને, અને ભાગ પણ લે છે, અને નવું નવું જાણવા શીખવા પણ એને મળે છે. મારું નામ કુકડિયા બંધ નિલેશભાઈ છે. હું આ શાળામાં ધોરણ 11 કોમર્સમાં ભણું છું. મેં ધોરણ 10માં 99.97 પીઆર સાથે સમગ્ર ઓલપાડ તાલુકામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ શાળામાં જોડાવાથી મને ધોરણ 12 કોમર્સમાં પણ ધોરણ 10 જેટલું જ ઉચ્ચ પરિણામ આવે તેવી આશા રાખું છું. અહીંના શિક્ષકો જેમ કે દીપક સોલંકી તેમજ ચંદુભાઈ ગોંડલિયા, એમની ખૂબ મહેનતથી હું ધોરણ 10માં ઉચ્ચ પરિણામ મેળવી ચૂકી છું. તો એવી મારી 12 કોમર્સની પણ એવી જ આશા છે કે એમની મહેનતથી હું 12 કોમર્સમાં એવું સફળતા ભર્યું પરિણામ મેળવું. સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સંસ્કાર વિદ્યાલયમાં આજરોજ જીવન યાત્રા નામનો વાર્ષિક એન્યુઅલ ફંક્શન ઉજવ્યો છે, જેમાં અમે બાળકોને ઇનામ વિતરણની સાથે સાથે તેની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તેના માટેનું પ્રોગ્રામનું આયોજન કરેલું છે. તેમજ શાળા દરમિયાન ચાલુ વર્ષ દરમિયાન થતી ઘણી બધી એક્ટિવિટીઓ છે કે જેના માટે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવેલું છે, અને આ ઉપરાંત શિક્ષણની સાથે સાથે સંસ્કારનું પણ સિંચન થાય તેવા ઘણા બધા પ્રોગ્રામો આ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એક શિક્ષક છું, મારા બાળકો પ્રત્યે હું ધ્યાન નથી આપી મારા પાસે, જો છતાં મને એવું લાગ્યું કે આ સંસ્કાર સ્કૂલ મારી સ્કૂલની મારા ઘરથી નજીક છે, એટલે મેં બાળકોને દાખલ કર્યા. પરંતુ દાખલ કર્યા બાદ મને એવો અનુભવ થયો અને બાળકોમાં જે પરિવર્તન આવ્યું એમના ઇનોવેશનમાં, એમની એક્ટિવિટીમાં, અને એટલે આજે સંસ્કાર સ્કૂલમાં મારા બાળકો દાખલ થયા ત્યાર પછી મને એવું લાગે છે કે આ સંસ્કાર સ્કૂલના સંચાલકો, એમના શિક્ષકો ખૂબ બાળકો પ્રત્યે ધ્યાન આપે છે, અને આ શાળા પ્રત્યે મને ખરેખર આનંદ થાય છે મારા બાળકોની પ્રગતિ જોઈને, અને શાળાને અભિનંદન પણ.